नमस्ते विद्यार्थी मित्रों, आज आप धोरण दस नो चैप्टर नंबर 8 सूरत तो बधे सरखो ए विषय आपणे वात करवानी छे। तो खास आ पाठनी एक विशेषता छे, आ एक हास्य निबंध छे अने साथे साथे एक व्यंग रचना पण छे। विनोद भट्ट छे ई एणे आमां व्यंग कर्यो छे के आपणे गुजराती लोको छे, खास करीने प्रवासना शौखीन माणसो छीए, आखा विश्वनी अंदर अने खास करीने भारतनी अंदर सौथी वधारे वधारे फरवा माटे खूब ज उत्साही कोई राज्य होय तो ई आपणो गुजरात छे। गुजराती लोको छे ई दरेक जग्याए फरवा माटे जतो वर्ग छे। तो आ पाठनी अंदर फरवाना शौखीन अने खावाना शौखीन एवा बे व्यक्तिओ विशे लेखक विनोद भट्टे खरेखर एक व्यंग कर्यो छे। तेओ आ पाठनी अंदर एक बात आपणी सामे मूके छे के खरेखर घणा लोको प्रवासना बहाने कोईपण प्रचलित स्थले जता होय छे, त्यारे खास करीने ए लोकोना प्रवासनी ऐतिहासिकता जाणवी अथवा प्रवासनी जे काही विशेषताओ स्थळनी होय ते जाणवी, त्यानी संस्कृति जाणवी, त्यानुं शिल्पकाम, त्यानुं स्थापत्य, आ બધું જાણવા, પ્રકૃતિનું સર્જન, પ્રકૃતિ સાથેનો આનંદ, આ બધી વસ્તુઓ ગૌણ માની અને ત્યાં મળતા ભોજનની વાત છે એ લોકોને વધારે ગમતી હોય છે। ત્યાં કેવા પ્રકારના ભોજનો પ્રાપ્ત થાય છે, કેવા પ્રકારનું ખાણું પ્રાપ્ત થાય છે એ આપણા માટે બહુ અગત્યનો વિષય બની જાય છે। તો લોકો શું માત્ર પ્રવાસમાં ભોજન કરવા માટે જ જાય છે કે એની સિવાય પણ પ્રવાસ છે એ જીવનમાં ઘણું બધું આપણને જાણકારી આપતો વિષય છે, એના ઉપર લોકો ઓછું ધ્યાન આપે છે અને ભોજન ઉપર વધારે રસ દાખવે છે, એના ઉપર આ પાઠમાં વિનોદ ભટ્ટે કટાક્ષ કર્યો છે કે સુરત તો બધે સરખો જ છે, તો પછી શા માટે લોકોએ ફરવા જવું જોઈએ? જે સ્થળે પોતાનું માતૃભૂમિ હોય ત્યાં જ રહે અને ત્યાં જ સુરત જોવે, ત્યાંની આસપાસની સંસ્કૃતિનું આનંદ મેળવે, બીજે જવાની કાંઈ જરૂર નથી। જો આપણો વિષય, આપણું મન બીજી બધી વસ્તુઓ જાણવા માટે ઈચ્છા ધરાવતું હોય તો જ આપણે ફરવા માટે જવું જોઈએ। બાકી તો સુરત તો બધે સરખો જ ઉગે છે। તમે ભાવનગરમાંથી સુરત જુઓ કે મુંબઈમાંથી સુરત જુઓ કે ગુજરાતના કોઈ પણ ખૂણેથી સુરત જુઓ તો સુરત તો સરખો જ દેખાશે, પરંતુ વ્યક્તિએ પ્રવાસમાં જવાની સાથે તેની સંસ્કૃતિ, તેનું ખાનપાન, તેની રહેણસહેણ, પહેરવેશ, ધર્મ, આ બધી વિશે પણ, ઐતિહાસિકતા વિશે પણ જાણકારી લેખક કહે છે મેળવવી જોઈએ। માત્ર એક મોજ મસ્તી ને ભોજન, આ બે જ આપણા માટે મહત્ત્વના એક વિષય બની રહે એવું પ્રવાસ છે એ કોઈ કામનો નથી। એના વિષયમાં નેગેટિવ દ્વારા પોઝિટિવ થિંકિંગ તરફ આપણે વિચાર કરવાનું વાત આ પાઠમાં વિનોદ ભટ્ટ છે એ લખે છે। વિનોદ ભટ્ટ એ ગુજરાતીના ખૂબ સારા એવા સાહિત્યકાર છે અને તેનો જન્મ 14 જાન્યુઆરી 1938 થયો છે। અને આ વિનોદ જશવંતલાલ ભટ્ટ અમદાવાદના વતની છે। તેઓ મધુર વ્યંગ એમના લખાણોનું પીઠબળ છે, એમણે હાસ્ય સાહિત્યના મોટા ભાગના પ્રકારોમાં પ્રદાન કરેલું છે। ઇદમ તૃતીયમ, વિનોદની નજરે, આંખ આડા કાન, હાસ્યોપચાર, ભૂલચૂક લેવી દેવી, વિનોદ ભટ્ટના પ્રેમપત્રો વગેરે હાસ્યરસથી સભર પુસ્તકો તેમણે આપેલા છે। તેમણે નર્મદ મુનશી, કનૈયાલાલ મુનશી ગુજરાતી સાહિત્યનું ખૂબ મોટું નવલકથાઓ લખવા માટે જાણીતું નામ છે, નર્મદ એ પણ ખૂબ જ સારા એવા લેખ અને સ્ત્રી શિક્ષણ ઉપર ભાર દેનાર વ્યક્તિ થઈ ગયા આપણા ગુજરાતી સાહિત્યની અંદર, જ્યોતિન્દ્ર દવે જે હાસ્ય કલાકાર છે, હાસ્ય સાહિત્યકાર છે, ચાર્લી ચેપ્લિન, આ બધા જે તેમણે ચાર્લી ચેપ્લિન તો ઇંગ્લિશ સાહિત્યમાં અને હિન્દી સાહિત્યમાં પણ સારા એવા રોલ ભજવીને લોકોને હસાવ્યા, બર્નાર્ડ શો પણ એવા એક સારા એવા હાસ્ય કલાકાર છે, એ એટર્ની ચેખવ પણ એક હાસ્ય કલાકાર છે વગેરેના ચરિત્રો લખેલા છે। તેમણે રણજીત રામ સુવર્ણચંદ્ર ગુજરાતી સાહિત્યની અંદર રણજીત રામ સુવર્ણચંદ્રક પણ આપવામાં આવે છે હાસ્ય લેખક માટે સાહિત્ય પરિષદને, અને ગુજરાતી સાહિત્ય અકાદમીના એવોર્ડો પણ એમણે પ્રાપ્ત કરેલા છે। આ લેખ હળવી શૈલીમાં આપણી વિચિત્રતાઓને અને ટેવો વિશે ધ્યાન દોરે છે। માણસ વિખ્યાત જગ્યાએ પ્રવાસમાં જઈને
પણ ત્યાં વાત તો ખાણીપીણીની જ કરે છે, જોવાલાયક સ્થળની ખાસિયતોની નહીં એ ટેવ વિશે લેખક કટાક્ષ કરે છે. જેમ સુરત તો બધે સરખો હોય તેમ આવા માણસો માટે બધા સ્થાન સરખા જ હોય. સર્વજ્ઞ ભાઈ નામ પણ જાણે માત્ર ખાણીપીણીનું કે એક લેખકનો વ્યંગ, લેખકનો વ્યંગ માત્ર ન રહેતા તેણે આ પાઠ દ્વારા ઘણી સુંદર વાત છે આપણી સામે રજૂ કરેલી છે કે માત્ર લોકો ભોજન માટે જ જતા હોય છે, પરંતુ એ સાથે ભોજનની સાથે સાથે માણસે જિંદગીમાં બીજા બધા પણ રસ અને જાણકારી પ્રાપ્ત કરવી જરૂરી છે. આ લેખ હળવી શૈલીમાં લખાયેલો લેખ છે અને તેની અંદર માણસ વિખ્યાત જગ્યાએ પ્રવાસમાં જઈને પણ ત્યાં વાત તો ખાણીપીણીની જ કરે છે, જોવા લાયક સ્થળની ખાસિયતોની નહીં એ ટેવ વિશે લેખક કટાક્ષ કરે છે. જેમ સુરત બધે સરખો જ હોય તેમ આવા માણસો માટે બધા સ્થાન સરખા હોય છે, એના માટે કોઈ સ્થાનની વિશેષતા મહત્વની હોતી નથી. સર્વજ્ઞ ભાઈ નામ પણ જાણે માત્ર ખાણીપીણીનું એ લેખકનો વ્યંગ માણવો ગમે તેવો છે. વ્યંગ્યાત્મક રીતે રજૂ થયેલ મનુષ્ય સ્વભાવ હાસ્ય નિપજાવે એને મમળાવું ગમે એવું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠમાં આપણને ઘણી બધી સરસ વિનોદ ભટ્ટે જાણકારી સાથે આનંદ કરાવતી વાત મૂકી છે અને કટાક્ષ અને વ્યંગ સાથે આ વાત આપણે શરૂ કરીએ. આ વખતે રજાઓમાં કંઈક તરફ ફરવા ઉપડવા જવાનો વિચાર કરો છો બાપુ? આમ લેખક અને લેખકના પરિવારના જનો છે એ આવી રીતે વાત કરે છે કે આ વખતે વેકેશનમાં ક્યાં ફરવા જશું. તો લેખક કહે છે, હજી તો કંઈ નક્કી કર્યું નથી, છોકરા આગ્રા જવાનું કહે છે, તાજમહેલ જોવાની એમને બહુ ઈચ્છા છે. તરત જ એક વ્યક્તિ બોલે છે, વાહ સરસ ટેસ્ટી, તાજમહેલ અને ટેસ્ટી, આ તો એક આપણને વિચિત્રતા લાગે. આપણે એમ કહીએ કે બ્યુટીફુલ, વન્ડરફુલ, આવો શબ્દ પ્રયોગ કર્યો તો એ સારું લાગે કારણ કે સ્થળવાચક શબ્દો છે એટલા માટે. પણ અહીંયા તો ભોજનમાં ટેસ્ટી શબ્દ વાપરવો જોઈએ. એની બદલામાં તેના પરિવારનો એક માણસ એમ કહે છે કે બહુ ટેસ્ટી, એટલે ભોજનની ટેસ્ટ સારો આવશે ત્યાં જવાને કારણે, એનો મુખ્ય મહત્વનો વિચાર છે. ત્યાંના તાજમહેલનું શિલ્પકામ જોવાનો એનો વિચાર આવતો નથી. તો એમ નહીં, ત્યાં તાજમહેલની ઉત્તરે એટલે ઉત્તર દિશામાં ખાડામાં, એટલે કે ત્યાં નજીકનો એક વિસ્તાર છે ને એને ખાડો કહેવામાં આવે છે, એ દાળ વડાવાળો ઊભો રહે છે. હવે એ તાજમહેલ ગયેલા તો ત્યાંના એ વડીલને દાળ વડા ક્યાં સારા મળે છે એ વધારે ખબર છે, પણ તાજમહેલ છે એના ઇતિહાસ વિશે કે એના શિલ્પકામ વિશે એને વિચાર આવતો નથી. ચાલો શું બ્યુટીફુલ દાળ વડા બનાવે છે. હવે બ્યુટીફુલ શબ્દ ખાસ કરીને કોઈની સુંદરતા વિશે વપરાતો ઇંગ્લિશ શબ્દ છે, એની બદલામાં એણે બ્યુટીફુલ શબ્દ છે એ દાળ વડા સાથે સરખાવ્યો. એની એમાં એની સુંદરતા બતાવી કે ત્યાં ખૂબ સુંદર અને ટેસ્ટી દાળ વડા બનાવે છે. તો માણસ શું તાજમહેલ સુધી ધક્કો ખાય, દિલ્હી સુધી જઈને એ માત્ર દાળ વડા ખાવા હોય તો એ જે જગ્યાએ જન્મ્યો છે, જે જગ્યાએ તેનું રેસિડેન્સી છે, ત્યાં જ દાળ વડા ખાઈ લે તો આવો ખર્ચો કરવાની કાંઈ જરૂર છે નહીં. તો વ્યક્તિની ઉપર એણે આવો કટાક્ષ કર્યો કે દાળ વડા ખાવા આટલું લોકો તાજમહાલ જાય છે. સુપર, શું સારા તાજમહેલ ત્યાં દાળ વડા બનાવે છે. અમે તો જ્યારે આગ્રા જઈએ ત્યારે ત્યાં હું તો તાજની બહાર બેસીને દાળ વડા ખાઈ લઉં. એટલે જ્યારે હું સૌથી પહેલાં તાજમહેલ જોવા જાઉં તો લેખક અને એના મિત્રો એમ કહે છે કે હું તો પહેલાં દાળ વડાની દુકાને જાઉં, તાજમહેલ તો પછી જોવાશે, પણ એને મન દાળ વડા છે એ બહુ મહત્વની વસ્તુ બની ગઈ. બાકી તાજમહેલ અદ્ભુત છે કે નહીં એ તો પ્રશ્ન છે મારા માટે, કારણ કે એના ઉપર મેં બહુ ધ્યાન આપ્યું નથી. એને બસ ખાવ પીવાની મજા કરવી એ જ એની ઈચ્છા છે. સાચું પૂછો તો બોસ, મેં અંદર જઈને તાજમહેલ જોયો જ નથી, કારણ કે તાજમહેલની અંદર જોવાની ઈચ્છા હોય તો એ દાળવડામાં એની ઈચ્છા રહે નહીં. પણ એને મન દાળવડા બહુ મહત્વના છે, તાજમહેલ એટલો બધો મહત્વનો છે નહીં. જો અંદર જઈને તાજમહેલનું શિલ્પકામ જોવે, તેની ઐતિહાસિકતા વિશેની વાત સાંભળે તો તાજમહેલનું મહત્વ સમજાય. ગજબ કહેવાય સર્વજ્ઞ ભાઈ. સર્વજ્ઞ ભાઈ એવો એક વિશેષણવાચક શબ્દ છે લેખક માટે વપરાયો છે કે બધું જ તમે
ताजमहल आसपास शू शू वेचाय से त्या शू टेस्टी भोजन मळे छे एना विषे पण तमने घणी बधी जानकारी छे। सर्वनु जाणकार एटले सर्वज्ञ भाई आवी रीते एने व्यंग करे छे, आवो कटाक्ष करे छे। आपणे घणी वार कटाक्ष मळे छे, तमे तो बहु बहादुर ઉંદર જોઈને ભાગી ગયા તો કઈ બહાદુર કહેવાય નહીં, તો આવો કટાક્ષ વ્યંગ આમાં થાય છે। એમાં ગજબ શું છે યાર, એક માણસ 14મી ડિલિવરીમાં મરી ગયેલી પોતાની બૈરી પાછળ આ રીતે પૈસો બરબાદ કરે છે। એને મન તાજમહેલ એટલે શું, તો એણે એમ કીધું કે નૂરજહાં અને શાહજહાં આપની યાદમાં આ તાજમહેલ બનાવ્યો છે। આ નૂરજહાં છે ને એને 14 છોકરાઓ હતા, તો 14 છોકરાઓ છે એનો જન્મ આપીને એની પત્ની મૃત્યુ પામી, પછી એમ થયું કે આ મારી પત્નીની યાદમાં આવો એક તાજમહેલ બનાવો। હવે આવો તાજમહેલ બનાવવાની શું જરૂર હતી, આવું એ પોતે વિચારે છે। બીજો કોઈ સમજુ માણસ હોય ને તો બૈરી પાછળ આખું આગ્રા શહેર જમાડે કે એને પોતાને 14 સંતાનો આપ્યા, તો આવી સ્ત્રીની પાછળ એને આખું આગ્રા શહેર જમાડવું જોઈએ। એની બદલામાં એને આવો એક મોટો આરસનો મકબરો બનાવ્યો, એમાં શું બહુ મોટી વાત કરી। એના મન તાજમહેલનું શિલ્પકામ મહત્વનું હતું નથી, એને ભોજનની સાથે વધારે નિસ્બત છે, એટલે એને શિલ્પકામ સાથે સંબંધ હોતો નથી। પછી એની યાદમાં તાજમહેલ જેવી મોટી હોટલ બાંધે, લાખો રૂપિયા ખર્ચીને તેણે બાંધી, તો એક કબર જ ને, કબર એટલે જ્યાં કોઈ માણસ મૃત્યુ પામ્યો હોય પછી એને ત્યાં દફનવિધિ કરવામાં આવે ને કબર કહેવામાં આવે છે, જ્યાં નૂરજહાં અને શાહજહાંની યાદમાં આજે પણ ત્યાં એ કબર છે અને એના ઉપર તાજમહેલ સી બનેલો છે। સર્વજ્ઞા ભાઈ માથેરાન જવા જેવું ખરું કા, માથેરાન છે એ એક આપણું એક હિલ સ્ટેશન છે જ્યાં આપણે લોકો બધા ખાસ કરીને શિયાળામાં ઉનાળામાં પવન ખાવા માટે જતા સ્થળો છે, પ્રકૃતિનું રમ્ય વાતાવરણ ત્યાં જોવા મળે છે। દાદાગીરી બોસ માથેરાન એટલે માથેરાન, અહીંયા માથેરાન સ્થળ છે એ લેખક માટે એના મિત્ર માટે ખૂબ જ મહત્વનું અને ખૂબ સુંદર સ્થળ છે એવું તે કહે છે। આપણા પુરોહિતવાળાની જ ત્યાં હોટલ છે, તો ત્યાં પણ એનો એક ઓળખીતો માણસ હતો કે એણે આવી એક ભોજનની હોટલ ત્યાં બનાવેલી છે। એ હોટલમાં દાળ ભાત આંગળા કરડા કરીએ એવા ફેન્ટાસ્ટિક, જો એને ત્યાં માથેરાનની અંદર ડુંગરોની સુંદરતા નથી દેખાણી, તેને હોટલના દાળ ભાત દેખાણા છે। તો આ એક આપણા માટે નવીન અને તાજુબ ઊભો થાય એવી વાત છે કે લોકો માથેરાન જઈને દાળ ભાત ખાવા જતા હશે, દાળ ભાત તો ઘરે ખાઈ લેવાય, પાછા એમ કહે છે કે દાળ ભાત તો બહુ ફેન્ટાસ્ટિક, ફેન્ટાસ્ટિક તો કોઈ જગ્યા હોય એના માટે વપરાતો સારો સુંદર શબ્દ છે, દાળ ભાત માટે વપરાતો શબ્દ નથી। તો આવું પણ વ્યંગ લેખકે અહીંયા લોકો ઉપર કર્યું છે કે લોકો માથેરાન જાય છે પણ ત્યાં દાળ ભાત ખાવા જાય છે, ત્યાંનું પ્રકૃતિનું આનંદ છે એ કોઈ લોકો લેતા નથી। અહીંયા દાળ ભાત શબ્દ છે એ સામાસિક શબ્દની અંદર દ્વંદ્વ સમાસ તરીકે ઓળખાય છે। ત્યાં જોવા જેવી કોઈ ખાસ જગ્યા, ત્યાં શું છે જોવા જેવી બીજી ખાસ જગ્યા, તો એ મિત્ર કહે છે લેખકને ઘણા પોઈન્ટ્સ છે, ઘણી વાર હિલ સ્ટેશન ઉપર જઈએ તો અહીંયા જુદા જુદા સનસેટ પોઈન્ટ, ઇકો પોઈન્ટ, પેનોરમા પોઈન્ટ, આવા બધા જુદા જુદા ત્યાં નામ આપેલા હોય, એ જગ્યાથી આપણે વધારે સુંદર રીતે આખી પહાડીનું દ્રશ્ય જોઈ શકતા હોઈએ છીએ, તો આવા બધા ત્યાં પોઈન્ટ આપેલા છે, ત્યાં લોકો જઈને બધા આનંદ માણતા હોય છે। તો પેનોરમા પોઈન્ટ પર એક નારિયેળવાળો બેસે છે, તો ત્યાં પણ એને ખાવાની સામગ્રી ગોતી, ત્યાં બીજું એને કંઈ જોવા મળ્યું નહીં, તો નારિયેળવાળા પાસેથી લીલા નારિયેળનું પાણી પીવા માટે પેનોરમા પોઈન્ટ પર જતા, બીજા કશાક ખાતર નહીં, એ તો નારિયેળ પાણી ખાતરે તમારે માથેરાન જવું, માથેરાન જવા માટે ત્યાં નારિયેળનું પાણી મળે છે એટલે જવું છે, ત્યાં માથેરાનની સુંદરતા એની પ્રકૃતિ જોવા માટે માણસે જવું નથી, આવું માણસનું ભોજન માટેની એક લાલસા છે। દાર્જિલિંગ આ સિઝનમાં મોંઘું પડે, દાર્જિલિંગ છે ત્યાં ચા ખૂબ થાય છે અને પહાડી પ્રદેશ છે આપણો, તેઓ લેખકના મિત્ર છે એ દાર્જિલિંગ ગયેલા, તો એણે કીધું કે ત્યાં આવા સમયે જઈએ રજાના સમયમાં તો ત્યાં ખૂબ જ હોટેલો મોંઘી હોય,
ત્યાં બધી વસ્તુઓના ભાવ પણ ખૂબ ખાવા પીવાના હોય તો મોંઘું પડે એમ કહે છે. સહેજ પણ મોંઘું નહીં શેઠિયા, તમારે એમ કરવાનું એક ટક જમવાનું, એક ટાઈમ જમવું, એક ટાઈમ ભૂખ્યા રહેવાનું, એટલે બહુ આપણને મોંઘવારી નડે નહીં. તો પ્રવાસમાં ગયા હોય અને આપણે કાંઈ જમવા વગર તો ચાલે નહીં, તો એ લેખક શ્રી ત્યાં બચતની વાત કરે છે કે ત્યાં આપણે એક ટાઈમમાં જમવું જોઈએ. સાંજે નાસ્તાથી ચલાવી લેવાનું. ત્યાં દિલ્હી ચાટ સેન્ટરની બાજુમાં એક દહીં વડાવાળો બેસે છે, ત્યાં પણ લેખકના મિત્રએ એક દહીં વડાવાળાને ગોતી લીધો કે થોડુંક અમથું સામાન્ય નાસ્તાનું ભોજન કરી લેવું જેથી કરીને બહુ આપણને ભોજનનો ખર્ચ થાય નહીં. પઠ્ઠો શું? ફક્કડ દહીં વડા બનાવે છે, પઠ્ઠો આવો શબ્દ વાપરે છે, એટલે કે એક મસ્ત પહેલવાન જેવો માણસ હશે અને ઈશારા એવા દહીં વડા બનાવતો હોય છે. એટલે લેખકને આ બાબતનું આશ્ચર્ય થાય છે કે ઠેઠ દાર્જિલિંગ જાય છે માણસ અને છતાં એ પોતે દહીં વડા ખાઈને પાછો આવે છે. બસ ખાધા જ કરીએ, ખાધા જ કરીએ, બસ એને મન ખાવું અને સૂવું એ એક પ્રકારનું જીવન બની ગયું છે. કહે છે કે ત્યાં ખળખળ વહેતા ઝરણામાં પગ બોળીને અમે બેસી રહેવાની મજા આવે છે. એક લ્હાવો છે, દાર્જિલિંગમાં પહાડી ઉપરથી સુંદર મજાના ઝરણાઓ વહેતા હોય તો એમાંથી બધા લોકોને બેસીને ફરવાની ખૂબ મજા આવે. પણ લેખક છે કે ઘડી પર બેઠા, અરે સાવ હમ્બર્ગ યાર, ત્યાં કાંઈ આપણને એવા ઝરણામાં રસ પડ્યો નહીં. એકવાર પહેલાં ઉલ્લુના પઠ્ઠા જગદીશિયા સાથે ઝરણામાં પગ બોળીને અમે બેસી રહ્યા હતા. એટલે કે અમે આવી રીતે દાર્જિલિંગ ગયા, એ સમયે એક દાર્જિલિંગની અંદર અમે એક ઝરણામાં પગ બોળીને બેઠતા હતા ત્યારે અમે કંઈ કામ તો બેસી રહ્યા. એમાં તો સાલી હોટલ બંધ થઈ ગઈ અને તે ફૂટની દાળ ઢોકળી ગુમાવી પડી અને ત્યાં પ્રતિજ્ઞા કરી નાખી કે ખાધા વગર હોટલની બહાર પગ મૂકવો અને હવે તો આતંકવાદીઓને કારણે સાલી કાશ્મીરમાંય ગરમી પડે છે. તો લેખક શું કહે છે કે ખરેખર તો આ એક વખત હું મારા મિત્ર જગદીશ ત્રિવેદી કરીને એક વ્યક્તિ છે જે ગુજરાતી સાહિત્યકારના ખૂબ મોટા એવા હાસ્ય કલાકાર સાથે સારી સારા કટાર છાપામાં કટારો પણ લખે છે, તો આવી રીતના એક વ્યક્તિ સાથે અમે ફરવા ગયેલા તો ત્યાં પગ બોળતા બોળતા સાંજ પડી ગઈ અને હોટલ બંધ થઈ ગઈ, તો અહીંયા ફ્રૂટની દાળ ઢોકળી ખવડાવતા. તો લેખક કહે છે અમારે જવામાં મોડું થઈ ગયું તો એને કારણે અમારે દાળ ઢોકળી ખાવી રહી ગઈ. તો અમને થયું કે આની કરતાં ઝરણામાં પગ ન બોળે, સમય ન બગાડ્યો હોય તો દાળ ઢોકળી ફ્રૂટની ખાવા મળે. જ્યાં જોવો ત્યાં બસ એક જ વસ્તુ, આ જે લેખકનો મિત્ર છે એને બસ ભોજનમાં જ રસ છે. ખાધા વગર હોટલની બહાર પગ ન મૂકવો અને એ વાત વિચાર કરી. બીજું, એ પોતે કાશ્મીર ગયા તો ત્યાં આતંકવાદીઓનું પ્રમાણ બહુ છે એટલે ત્યાં બહાર નીકળી શકાય નહીં, એને કારણે બધે કાશ્મીરમાં ગરમી જેવું જ લાગ્યું, ક્યાંય બરફ વર્ષા જોવા મળી નહીં. તો આવી રીતે લેખક છે એના મિત્ર જે સર્વજ્ઞભાઈ છે એ બધું આવી રીતે પ્રવાસના સ્થળોને ખૂબ નેગેટિવ દ્રષ્ટિથી જોવે છે પણ એને ભોજનમાં ખૂબ રસ છે. પછી લેખક એને પૂછે છે તો મહાબળેશ્વર કેમ રહે, ત્યાં જવામાં કેવી મજા આવે? અરે ડોન્ટ મિસ ઇટ બાબા, એટલે કે એમાં કાંઈ મજા આવે એવું છે નહીં. આજે પણ મને એ બધું મિસ લાગ્યું, એટલે કે બહુ છૂટી ગયું બધું. પણ મહાબળેશ્વર જવું હોય ને તો કોઈ ટ્રાવેલ ટૂરમાં જ જવું, સાલી પછી કોઈ ઝંઝટ તો નહીં? શનિ ઝંઝટ નહીં તો આગળ વાત આવે, બે ટાઈમ ખાવાનું, ત્રણ ટાઈમ ચા નાસ્તો. તો ત્યાં પણ એણે એ જ વિચાર કર્યો કે આપણે ટ્રાવેલ્સમાં જઈએ તો ટ્રાવેલ્સવાળા બધું ગોઠવી દે, સવારમાં નાસ્તો આપી દે, બપોરે જમવાનું આપી દે, એટલે પછી વારંવાર એ કાંઈ પંચાત નહીં. એટલે પ્રહલાદ ટ્રાવેલ્સવાળો છે એ આ બધું આપે છે, તો મહાબળેશ્વર જવું હોય તો એની સાથે જ જવાય, જમવામાં કાંઈ તકલીફ પડે નહીં. તમે કહો કે નાસ્તો આપે, બટેટા પૌવા, સેવ ખમણી, બ્રેડ ભજીયા, જે માગો એ નાસ્તો એ તૈયાર કરે. એટલે મહાબળેશ્વર જવાની પાછળનો પણ લેખકનો મનસૂબો કેવો છે તો કે બસ એક જ, ત્યાં પણ સારું ભોજન પ્રાપ્ત થવું જોઈએ. વહેલી સવારે 4:15 મહાબળેશ્વરમાં સૂર્યોદય ગાંડા કરી મૂકે એવો હોય એ વાત ખરી, કારણ કે અહીંયા સનસેટ પોઈન્ટ છે, ત્યાંથી સૂર્ય છે એ સાવ આપણને જ્યારે આમ પહાડમાંથી જ ઉગી નીકળ્યો હોય એવું લાગે, તો લોકો ત્યાં ફરવા માટે જાય.
तो જ્યારે સૂર્ય નીકળે તો માણસ ગાંડો થઈ જાય એવું એનું અદ્ભુત સુંદરતા જોવા મળે સવારના પોરમાં. પણ લેખક કહે છે એમાં ગાંડપણમાં ન પડવું ભાઈ. ભાઈ સૂરજ તો નવરો છે, એને તો દરરોજ નીકળવાનું જ હોય ને, એને વળી આપણે એની એમાં આપણે ગાંડા શું થઈ જવું એમ, તે વહેલો ઉગી જાય એને માટે થઈને આપણે શા માટે ઉજાગરો બેઠવો. આપણે તો ના નિરાતે સૂઈને પછી ઉઠવું, સૂરજ ગમે ત્યારે ઉઠવું. તો સવારમાં સનસેટ પોઈન્ટ જોવો એ લેખકને મન કાંઈ મોટી વાત છે નહીં. સુરત તો બધે સરખો, માટે એવી કોઈ બબાલમાં પડવું નહીં. પણ વેકેશનમાં મહાબળેશ્વરમાં હાડમારી બહુ પડશે, હાડમારી પડવી એટલે મુશ્કેલી બહુ પડશે. એના કરતાં સસ્તું ભાડું ને સુધપુરની યાત્રા, અહીંયા રૂઢિપ્રયોગ છે, સસ્તું ભાડું એટલે ઓછા ખર્ચમાં સારું આપણે સારી જગ્યાએ ફરી શકીએ, સારી સુવિધા પ્રાપ્ત કરી શકીએ, એને કહેવાય સસ્તું ભાડું ને સુધપુરની જાત્રા. તો આબુ ઉપડી જાઓ, આબુ છે એ નજીક, અને લેખક પોતે પાછા અમદાવાદના વતની એટલે અહીંયાથી બહુ જ નજીક પડે. રમેશ દાણી પાસે ચિઠ્ઠી લખાવી દો. રમેશ દાણી દાણી છે મોટા ગજાના એક સારા એવા સેવાભાવી સંસ્થા ચલાવનારા વ્યક્તિ છે, અને ખાસ કરીને અમદાવાદની અંદર મહાત્મા ગાંધી છે એના તે પોતે ટ્રસ્ટી છે, એનો જે આશ્રમ સાબરમતી આશ્રમ ચાલે છે એના પોતે ટ્રસ્ટી છે. એટલે એ ચિઠ્ઠી લખી દે એટલે કોઈ પણ જગ્યાએ આપણે જઈએ ફરવા માટે તો એની વ્યવસ્થા થઈ જાય. એક બ્લોક કાઢી આપશે, રાંધવાના વાસણો પણ મળે, એકવાર રાંધવાનું બે વખત ખાવાનું, બીજી કોઈ ઝંઝટ નહીં. એટલે આવી રીતે ખાવા પીવામાં મજા આવે અને ફરવા હરવામાં પણ મજા આવે. ખાઈને સાંજ સુધી વર્યા કરવાનું, સાંજે નખી લેક પર ચક્કર લગાવવા જવાના. નક્કી લેકની ત્રાસમાં એક રબડીવાળો બેસે છે, જો ત્યાં પણ એને રબડીવાળો દેખાણો, ત્યાં એને નક્કી લેકનું સરસ મજાની બોટિંગ કરવાનો આનંદ, તળાવની સુંદરતા, એ બધામાં રસ નથી, એને રબડી ખાવામાં રસ છે. ત્યાં 250-300 ગ્રામ રબડી લઈને ઝાપટી જવાની, એ બહુ મજાની વાત છે. પણ આબુમાં સાલી એક તકલીફ રહેવાની, તમને અડધું અમદાવાદ જોવા મળશે. અમદાવાદના બધા લોકો શું કરે, ઉનાળાની ગરમીમાં હિલ સ્ટેશન જેવું આબુ નજીક પડે, બધા લોકો ત્યાં જ ફરવા નીકળી જાય, એટલે શેરીના બધા લોકો છે ત્યાં પ્રવાસમાં ભેગા થઈ જાય, આપણને જોવા મળે. અને આપણે પોળની ગલીમાં છુપાઈ જવા મથીએ એ બધા ત્યાં સામે આવીને ભટકાવાના. આપણે પોળ એટલે શેરી, શેરીમાં જે છુપાઈને આપણે એની સાથે વાત કરવાય ન માગતો, એ બધા જે આબુ જઈએ તો ત્યાં જોવા મળે. અમદાવાદમાં ત્યાં જોવા મળશે. ત્યાંના પાછા રસ્તાએ થોડા પહોળા અને ભાગીને ક્યાં જ ભગાય, એ તો વખતે સાલું એમ થાય કે આટલા બધા પૈસા ખર્ચીને આબુ આવ્યા એના કરતાં અમદાવાદમાં જ રહ્યા હોય તો વધુ સારું થાય. એટલે એને એમ થાય કે અમદાવાદમાં જે લોકોની સાથે આપણે મુલાકાત જ નહોતી કરવી એ લોકો તો પાછા આપણને સામે મળે છે. તો લેખક એની કરતાં અમદાવાદમાં રહ્યા હોય તો સારું હતું, ખોટા ખોટા આપણે અહીંયા આવ્યા તો એ જ લોકો આપણને સામે મળ્યા. તો ફરવા જવા કરતાં લેખકને મન ભોજનમાં વધારે રસ છે. આઈડિયા ખોટો નથી, થાય છે કે આ વખતે ક્યાંય જવું નહીં. લેખકનો મિત્ર અને લેખક એમ પોતે વાત કરે કે હવે બધે જ ખાવા જ જવાનું હોય તો પછી એ બધું અમદાવાદમાં ખાવાનું તો મળે જ છે, તો ઘરે જ રહેવું એમ. સાંજે 6 વાગે ધાબામાં પાણી છાંટીને ઠંડકમાં પથારી કરી અને લેટી જવું, લેટી જવું એટલે સૂઈ જવું. અમદાવાદની સાંજ આમે ઠંડકવાળી હોય છે, અમદાવાદમાં સાંજે પણ આમ ઠંડક હોય છે, આમ શાંતિથી આપણે રહી શકીએ છીએ. વાહ, એ તો ઉત્તમ. ધાબામાં બેસીને પટેલનું આઈસ્ક્રીમ ખાતા ખાતા ગપ્પા મારવાની જે મજા આવે એ સાલી બીજે ક્યાંય નથી આવતી. તો લેખકને અહીંયા ધાબા ઉપર તે પટેલનો આઈસ્ક્રીમ દેખાય છે, બીજું કાંઈ દેખાતું નથી. આખા પાઠની અંદર જ્યાં જ્યાં લેખકના મિત્ર જે પોતે એક સર્વજ્ઞ ભાઈ છે એની આરે વાતચીત કરતા જોવા મળે છે, ત્યારે બધી જગ્યાએ ભોજનમાં જ રસ છે. એટલે તો કહું છું કે પૃથ્વીનો છેડો ઘર, પૃથ્વી છે એમાં ગમે ને માણસ ફરે પણ છેલ્લે ઘરે આવે ને ત્યારે એને શાંતિ પ્રાપ્ત થાય. એટલે બાપુ આપણી તો એ જ સલાહ છે, સમજી ગયા ને, એટલે કે આપણે ક્યાંય જવાય નહીં વગેરે 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 માંથી આ વાત લીધેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ પાઠ આપણને વ્યંગ અને કટાક્ષથી ભરેલો વિનોદ ભટ્ટનો આ પાઠ છે, જેની અંદર આપણને જુદા જુદા પ્રસંગો દ્વારા હાસ્ય નિષ્પન્ન કરતા પ્રસંગો જોવા મળ્યા છે. પાછળ એનો સ્વાધ્યાય છે,
એમાંથી બે પ્રશ્નો આપણે ખાસ જોઈ લઈએ. રજામાં રજાઓમાં છોકરાઓ લેખકને ક્યાં જવાનું કહે છે? તો કે આગ્રા જવાનું કહે છે. માથેરાનમાં સર્વજ્ઞાભાઈ ક્યાં પોઈન્ટ ઉપર નારિયેળનું પાણી પીતા હતા? તો કે પેનોરામા પોઈન્ટ ઉપર પાણી પીતા હતા. બાકીના પ્રશ્નો છે એ તમે તમારી ડાયજેસ્ટમાંથી અને વિસ્તૃત પ્રશ્નો પણ એમાંથી પ્રાપ્ત કરશો. જો કાંઈ પ્રશ્ન હોય તો મને પાછા તમે પૂછી શકો છો. આભાર. આપણે અહીંયા લેક્ચર પૂરો કરીએ.